સાગબારા તાલુકાના ભાદોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. સાગબારા તાલુકાના ભાદોડ ગામે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ શાળાની દીકરીઓ મારફત કુમકુમ તિલક કરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી ફ્લેગશિપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ વસાવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યું કે આ યાત્રાનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ દિવસથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી યોજના છે તેની જનજનને જાણકારી મળી રહે તે માટે આ રથ ફરી રહ્યો છે. કુપોષણ દૂર કરવા માટે પણ સરકારે યોજના બનાવી છે, જેમાં સગર્ભા માતા, બાળક, ધાત્રી માતાઓને લાભો આપવામાં આવે છે. સરકારે સૌના આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડની યોજના લાગુ કરી છે. તેનો લાભ લઈ આપણું જીવન સુરક્ષિત કરીએ તેમ કહી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત સૌને આગ્રહ કરી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીને અભિલેખા પત્ર એનાયત કર્યું હતું. ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું. શાળાના બાળકો તેમજ સખી મંડળની બહેનોએ ધરતી કહે પુકાર કે અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનથી દૂર કરવા અંગે નુક્કડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા. આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલી વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી શશાંક પાંડે, RCHO શ્રી મુકેશભાઈ પટેલ, સાગબારા તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર જિજ્ઞેશ વસાવા, ગામના સરપંચ શ્રીમતી કમલાબેન વસાવા, અગ્રણી શ્રી જેસોરભાઈ વસાવા અને શ્રી સુભાષભાઈ વસાવા સહિત અન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિક હોવાનું કર્તવ્ય પર જીતની પતાકા લહેરાવતા આવ્યા છે. આજે 38,42,000 કરતા ખુશીઓ કેમ કરવામાં છેલ્લી હરોળમાં ઉભેલા ગુજરાતીને આજે 68,00,000 કરતા વધારે લોકો, પ્રધાનમંત્રી 52,000 કરતા વધારે આવાસોનું નિર્માણ થયું છે. અમારા ગામના જે જોબ સેન્ટર છે, શંકરભાઈ શ્રી, મિનેશભાઈ, દશરથભાઈ, હું ભાદોડ ગામનો રહેવાસી છું. કિશનભાઈ જેરાયાભાઈ આવશે એમને, ત્યારબાદ વસાવા ત્યારબાદ
કામ કરે ફોટો પડાવો કેશર ને